અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટરો લાગ્યા. ભાજપ કાર્યકર્તાઓ કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં. કરજા શક્તિ કેન્દ્રના પ્રમુખ અને તાલુકા કારોબારી સભ્યો રાજીનામું આપ્યું. બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં હાલ ક્ષત્રિયો દરબાર રાજપૂત સમાજના ગામોમાં સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે કે ભાજપના કોઈ પણ નેતાઓને ગામમાં આવવું નહીં. જેમ આજે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે ગામના લોકો એકત્ર થઈ પુરુષોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનને લઈ વિરોધ નોંધાયો છે અને ગામમાં બેનરો માર્યા છે કે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં જેવા બેનરો ગામમાં લગાવી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગામના લોકોએ જણાવ્યા મુજબ અમારે ભાજપ પક્ષથી કોઈ જ નારાજગી નથી, પરંતુ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમે આનો સખત વિરોધ કરીએ છીએ. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદસ્પદ નિવેદન મામલે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે રાજપૂત યુવા સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગામના બેઠક દરમિયાન ગામના યુવાનો અગ્રણીઓ એકત્ર થઈ નિર્ણય કરવામાં આવ્યો છે અને બેનરો માર્યા છે કે ભાજપમાં કોઈ પણ કાર્યકર્તા કે આગેવાનોએ મોટા કરજા ગામમાં પ્રવેશ કરવો નહીં. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી જે આ બેનરો લગાવી ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાય ગામોમાંથી ક્ષત્રિય સમાજ દ્વારા અનેક ગામના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોકે ભાજપ ગામના અગ્રણી દશરથસિંહે જણાવ્યું હતું કે આજે મે ગામ લોકો બધા ભેગા મળ્યા છીએ. ભાજપ સરકારમાં રૂપાલા સાહેબે જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી છે જેનો અમે વિરોધ કરીએ છીએ. ગામના તમામ લોકો ભેગા મળીને જો એમને ટિકિટ કાપવામાં નહીં આવે અને આનો વિરોધ કરીએ છીએ અને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી જ વિરોધ છે જે અમારા ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. જોકે ભાજપના હોદ્દા ઉપરથી રાજીનામું આપનાર વનરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રૂપાલા અમારા દરબાર સમાજ વિશે એના વિરુદ્ધમાં અમે દરબાર સમાજ આંદોલન કરીએ છીએ. ગામે ગામ જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. વધુમાં જણાવ્યું હતું કે હું વનરાજસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીનો હું વર્ષોથી કાર્યકર્તા છું. મારી જવાબદારી કરજા શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે. કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબાર વિરુદ્ધ ટિપ્પણી કરેલ છે અને નિવેદન આપવામાં આવ્યું જેથી હું નારાજ છું અને હું હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું. જો પાર્ટી ટિકિટ રદ ના કરે તો ભારતીય જનતા પાર્ટી મોટું નુકસાન થશે. પહેલાં મારો સમાજ અને પાર્ટી, પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. રૂપાલા ના બોલવાનું બોલ્યો છે, બિલકુલ ખરાબ બોલ્યો છે. જાગીરદારો માટે તો નહીં, ગમે ક્ષત્રિયનો પૂરતો વિરોધ છે નહીં, એની ટિકિટ કપાવી દો હોય ને એક જ વાત. આપણા એ કારણ છે જ ભરકે રૂપાલાની ટિકિટ કપાવી દો. ગામ જનોથી બોલું હું, ગામે ગામે ગીતોના પ્રયત્ન કર્યો કે ગમે તે કોઈ એની ટિકિટ કપાવી દે. બરાબર બોલો બાપુ. હા, જય માતાજી. નવીન મોટા કરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં આવ્યું છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબે જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બેન દીકરીઓ વિશે, માતાઓ વિશે, તો અમે આનો વિરોધ કરીએ છીએ. તમામ ગામ સમજના ક્ષત્રિયો અને આખા ગામના બધા તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ. એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છીએ, તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. હા, જય માતાજી. જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી અમારા દરબાર સમાજ વિશે, એના વિરોધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ. જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. સવિને જણાવવાનું કે હું વનરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, મોટા કરજા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા,
ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કાર્ય કરતા છું અને મારી જવાબદારી ગરજા સીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે. તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરોધ ટિપ્પણી કરેલ જે નિવેદન આપવામાં આવ્યું તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું. જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે. પહેલાં મારો સમાજ અને પાર્ટી, પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ. સમસ્ત મોટા ગરજા દરબાર સમાજ ગ્રામજનો. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.